ઈડરના ચાપર ગામે યુવતીને દુપટ્ટા વડે ઘડો ફાંસો આપી મારી નાખી નાસી છૂટેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચાંડપ ગામની ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી આરતી રણછોડજી ડાબીનું 2 દિવસ પહેલાં ચાંડપ ગામમાંથી વાલાપર રોડ પર આવેલ કૂવા ઉપર ભેંસોને ઘાસચારો નાખવા ગયેલ હતી અને ત્યારબાદ ખેતરના સેટા પર આવેલ મકરોડીના ઝાડ નીચેથી આ યુવતીની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જેને લઈને ઘટનાસ્થળે પહોંચીને ઈડર પોલીસ, LCB, SOG, FSL ડોગ સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તો બીજી તરફ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલી અપાઈ હતી અને ઈડર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને તપાસ હાથ ધરી હતી. ઈડર પોલીસને તપાસમાં ઈડરના કેસરપુરા નજીક જહીરપુરા કંપા પાસે રહેતો વિપુલસિંહ દીપસિંહ ઝાલા નામનો શખ્સ આરોપીને આ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. વિપુલસિંહે પ્રેમ સંબંધમાં વહેમ રાખી આરોપીને યુવતી સાથે બોલાચાલી થતાં આ આરોપીએ યુવતીના દુપટ્ટા વડે ઘરે ફાંસો આપી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી અને ખેતરના સેઢા પર મકરોડીના ઝાડ નીચે યુવતીની લાશને બિનવારસી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં નાસી છૂટેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા યુક્તિ પ્રતિયુક્તિથી ઝીણવટભરી તપાસ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો અને યુવતીને દુપટ્ટા વડે ઘરે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી લાશને બિનવારસી મૂકી નાસી છૂટ્યો હતો, જેની આરોપીએ કબૂલાત કરતાં પોલીસે આરોપીની અટક કરી હતી, જેમાં ઈડર પોલીસ, LCB, SOG દ્વારા ગણતરીના કલાકોમાં જ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં તારીખ 9ના રોજ એક ખૂનનો બનાવ નોંધાવા પામેલો. એમાં જે ફરિયાદી છે એમનું નામ છે રણછોડસિંહ જવાનસિંહ ડાભી, જે પોતે ચાંડપ ગામના વતની છે. એમની 17 વર્ષની દીકરી, એની ડેડ બોડી એમને ખેતરના શેઢા ઉપરથી મળેલી, એ બાબતે પોલીસને જાણ કરવામાં આવેલી. તાત્કાલિક સ્થળ તપાસ કરતાં બનાવવાળી જગ્યાએ જે મરણ જનાર દીકરી હતી એના ગળામાં એના જ દુપટ્ટાથી ગળે ફાંસો આપીને અને એને ગાંઠ મારીને ઊઢણી ઉઢાડીને એને મૂકી દેવામાં આવેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવવાળી જગ્યાએ અમે જ્યારે વિઝિટ કરી ત્યારે એનું ખૂન થયેલાનું, ગળું દબાવીને મારી નાખેલાનું સ્પષ્ટ પ્રસ્થાપિત થયેલું. એ અનુસંધાને અમે તપાસ આદરેલી અને ફરિયાદીની ફરિયાદ હકીકત જે પ્રમાણેલી અમને જણાવેલી એ પ્રમાણે ફરિયાદ લેવામાં આવેલી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ તમામની જુદી જુદી ટીમો દ્વારા અમે યુક્તિ પ્રયુક્તિથી આ ગુનાને શોધવા માટેના પ્રયત્નો આદરેલા, જેમાં અમને જાણવા મળેલું કે આ બનાવ જે થયો છે એમાં એ જ ગામનો આ દીકરીનો પ્રેમી, જેનું નામ વિપુલસિંહ છે, એ વિપુલસિંહે જ આ દીકરીને ગળે ટૂંકો દઈને એને મારી નાખી અને મોતના ઘાટ ઉતારેલી હતી. આ બાબતે અમે આરોપીની ધરપકડ કરેલી છે અને અત્યારે હાલ એની વધુ પૂછપરછ ચાલુ છે. બનાવ સંબંધે એવું જાણવા મળેલું છે કે વિપુલસિંહને એવો શક હતો કે આ મરણ જનાર એની પ્રેમિકા છે, એને બીજા કોઈ છોકરા સાથે પણ કોઈ પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધના બારામાં એને જે જગ્યાએ આ લોકો મુલાકાત કરવા ગયા ખેતરના શેઢા ઉપર, ત્યાં આગળ બોલાચાલી ઝઘડો થયેલો અને ઝઘડાને આવેશમાં આવી એણે પહેલાં દીકરીનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવ્યા બાદ એ જ્યારે બેશુદ્ધ થઈ ગઈ, બેભાન થઈ ગઈ, એના પછી